નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયાર વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર ત્રણ માંગમાં લેક્ચર નંબર નવની વાત કરીશું લેક્ચર નંબર નવમાં માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા એટલે શું સમજાવો માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા એક વસ્તુની સામે બીજી વસ્તુનું મૂલ્ય માપવામાં આવે એને મૂલ્ય સાપેક્ષતા તરીકે ઓળખવામાં આવે છે ખ્યાલ વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે માંગની કે વસ્તુની કિંમતમાં ફેરફાર થાય તો વસ્તુની શેમાં ફેરફાર થાય માંગમાં ફેરફાર થાય કિંમત વધી જાય તો માંગ ઘટી જાય કિંમત ઘટી જાય તો માંગ કેવી થઈ જાય વધી જાય પરંતુ વ્યવહારમાં ઘણી વસ્તુઓ એવા સંબંધથી જોડાયેલી હોય એટલે બે વસ્તુ એવા સંબંધથી જોડાયેલી હોય કે કોઈ એક વસ્તુની કિંમતમાં ફેરફાર થાય તો બીજી વસ્તુની શેમાં ફેરફાર થાય છે માંગમાં ફેરફાર થાય છે આ ફેરફાર કેવો થાય થાય છે છે અને કેટલો તે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા દ્વારા જાણી શકાય છે ખેલા વિદ્યાર્થી મિત્રો વસ્તુની કિંમતમાં ફેરફાર થાય તો વસ્તુની માંગમાં ફેરફાર થાય સ્વાભાવિક વાત છે માંગનો નિયમ છે પરંતુ વ્યવહારમાં ઘણી વસ્તુઓ એવા સંબંધથી જોડાયેલી હોય છે કે કોઈ એક વસ્તુની શું બદલાઈ જાય કિંમત બદલાઈ જાય તો બીજી વસ્તુની શું બદલાઈ જાય માંગમાં બદલાઈ જાય આ બંને વચ્ચેના ગુણોત્તરને માંગની શું કહેવાય પ્રતિમૂલ્ય સાપેક્ષતા તરીકે ઓળખવામાં આવે છે અને માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાને મેળવવાનું સૂત્ર આવે કે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા બરાબર જો વિદ્યાર્થી મિત્રો ત્રીજું સૂત્ર પેલું માંગની મૂલ્ય સાપેક્ષતા બીજું માંગની આવક સાપેક્ષતા ત્રીજું માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા જે પહેલાં હોય ને એ ઉપર લખી નાખવાનું રેડી કે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા બરાબર એક્સ વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં વાય વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર પ્રતિમૂલ્ય સાપેક્ષતા અલગ અલગ વસ્તુ છે એક વસ્તુની માંગ બદલાય તો એક વસ્તુની કિંમત બદલાય બીજી વસ્તુની શું બદલાય માંગ બદલાઈ જાય એને માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા તરીકે ઓળખવામાં આવે છે ખ્યાલ વિદ્યાર્થી મિત્રો માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાને મેળવવાનું સૂત્ર હોય કે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા બરાબર માંગ હંમેશા ઉપર જ આવશે માંગની મૂલ્ય સાપેક્ષતા હોય માંગની આવક સાપેક્ષતાનું સૂત્ર હોય કે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર હોય કે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા બરાબર એક્સ વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં વાય વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર સામાન્ય રીતે કોઈ પણ વસ્તુ અન્ય વસ્તુ સાથે બે પ્રકારના સંબંધથી જોડાયેલી હોય છે કોઈ એક વસ્તુ અન્ય વસ્તુ સાથે બે પ્રકારના સંબંધથી જોડાયેલી હોય છે કાં તો વસ્તુ એકબીજાની કેવી હોય અવેજી હોય અથવા વસ્તુ એકબીજાની કેવી હોય પૂરક હોય ખ્યાલ વિદ્યાર્થી મિત્રો કોઈ વસ્તુ અન્ય વસ્તુ સાથે બે પ્રકારના સંબંધથી જોડાયેલી હોય એક તો કે વસ્તુ એકબીજાની કેવી હોય અવેજી વસ્તુ હોય અવેજી વસ્તુ એટલે શું જરૂરિયાત સંતોષવા માટે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ વાપરી શકાતી હોય તેને એ વસ્તુ કહેવાય અવેજી વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે જરૂરિયાત સંતોષવા માટે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ આપણને મોબાઈલની જરૂરિયાત છે તો આપણે સેમસંગના મોબાઈલની જગ્યાએ એમાં એનો ફોન વાપરી શકીએ એમાં એમાંયના ફોનની જગ્યાએ એપલનો ફોન વાપરી શકે આ અલગ અલગ કંપનીના ફોન હોય અલગ અલગ કંપનીના ટીવી હોય અલગ અલગ કંપનીના એસી હોય અને કેવી વસ્તુ કહેવાય અવેજી વસ્તુ ફ્રીઝ હોય તો એમાંથી આપણને ઠંડુ પાણી આપે શાકભાજી રાખવા માટે ઉપયોગ થાય એટલે તો દરેક કંપનીના ફ્રીઝમાં ઠંડુ પાણી જ થાય શાકભાજી રાખવાની જગ્યા આવતી હોય અને કઈ વસ્તુ કહેવાય અવેજી વસ્તુ જરૂરિયાત સંતોષવા માટે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ વાપરી શકાતી અને કઈ વસ્તુ કહેવાય અવેજી વસ્તુ જો વસ્તુ એ અને વસ્તુ બી એકબીજાથી અવેજી સંબંધથી જોડાયેલી હોય તો માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા કેવી આવે ધન ખેલાય પ્લસ આવે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા ધન જોવા મળે છે આપણી જે વિદ્યાર્થી મિત્રો કઈ વસ્તુ અવેજી વસ્તુ જ્યારે કોઈ એક વસ્તુ અન્ય વસ્તુના બદલામાં વાપરી શકાતી હોય તો તેને કેવી વસ્તુ કહેવાય અવેજી વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે અને જો વસ્તુ એ અને વસ્તુ બી એકબીજાથી અવેજી હશે તો માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા ધન એટલે કે પ્લસ જોવા મળે છે અને બીજું કઈ વસ્તુ આવશે પૂરક વસ્તુ પૂરક વસ્તુ એટલે શું કોઈ એક વસ્તુનો વપરાશ કરવા માટે અન્ય વસ્તુનો વપરાશ કરવો ફરજિયાત હોય કે આવશ્યક બની જતો હોય એને કઈ વસ્તુ કહેવાય પૂરક વસ્તુ બની જાય કોઈ એક વસ્તુનો વપરાશ કરવા માટે બીજી વસ્તુનો વપરાશ આવશ્યક હોય ફરજિયાત બની જતો હોય તો તેને કઈ વસ્તુ કહેવાય પૂરક વસ્તુ દાખલા તરીકે ગાડી વાપરવી હોય તો એમાં પેટ્રોલ કઈ વસ્તુ બની જાય પૂરક વસ્તુ બની જાય મોબાઈલ વાપરવો છે તો એમાં સિમ કાર્ડ કેવી વસ્તુ બની જાય પૂરક વસ્તુ બની જાય ખ્યાલ હોય ને એક વસ્તુનો વપરાશ આપણને ખબર છે એસી વાપરવો છે તો વીજળી કઈ વસ્તુ બની જાય પૂરક વસ્તુ બની જાય જો વસ્તુ એ અને વસ્તુ બી એકબીજાથી કેવા સંબંધથી જોડાયેલ હશે પૂરક સંબંધથી જોડાયેલી હોય તો માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા ઋણ એટલે કે માઇનસ જોવા મળે છે આવડી જાય વિદ્યાર્થી મિત્રો કઈ વસ્તુ પૂરક વસ્તુ કોઈ એક વસ્તુનો વપરાશ કરવા માટે બીજી વસ્તુનો વપરાશ આવશ્યક હોય ફરજિયાત કરવો જ પડે એને પૂરક વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે જો વસ્તુ એ અને વસ્તુ બી એકબીજાને પૂરક હશે એકબીજા વગર હાલી ન એકતું હોય ગાડી અને પેટ્રોલ મોબાઈલ અને સિમ કાર્ડ ખ્યાલ આવી જાય એસી અને વીજળી તો માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા કેવી મળશે ઋણ જોવા મળે છે ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીના તેરમા સવાલની વાત કરીએ તો કે માંગની મૂલ્ય સાપેક્ષતાને માપવાની પદ્ધતિ જણાવો અહીંયા આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાને માપવાની પદ્ધતિના ખાલી નામો જ આપેલા છે એનું વિસ્તૃત ચર્ચા કરવાની આ પાઠમાં નથી એટલે કે માંગની મૂલ્ય સાપેક્ષતાને માપવાની ત્રણ પદ્ધતિઓ જોવા મળે છે પેલી ગુણોત્તરની રીત બીજી કુલ ખર્ચની રીત અને ત્રીજું ભૌમિતિકની રીત ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો માંગની મૂલ્ય સાપેક્ષતાને માપવાની કેટલી પદ્ધતિઓ આવશે ત્રણ પદ્ધતિઓ પેલી ગુણોત્તરની રીત બીજી કુલ ખર્ચની રીત અને ત્રીજું ભૌમિતિકની રીત પણ એની વિસ્તૃત ચર્ચા કરવાની આવતી નથી ત્યાર પછીના સવાલની વાત કરીએ તો કે છેલ્લો અને અંતિમ સવાલ કે વસ્તુની કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ વ્યસ્ત સંબંધ એટલે કે જો કિંમત વધી જાય તો એની માંગ કેવી થઈ જાય ઘટી જાય છે અને કિંમત ઘટી જાય તો તેની માંગ કેવી થઈ જાય છે વધી જતી જોવા મળે છે એને કોનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે માંગના નિયમ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ સાથે જોવા મળે છે સમજાવો એટલે કે વસ્તુની કિંમતની બાબતમાં સમાજના બે પ્રકારના લોકો જોવા મળે છે કા તો વસ્તુના વપરાશની બાબતમાં સમાજમાં બે પ્રકારના લોકો જોવા મળે છે ઘણા લોકો વસ્તુનો વપરાશ કરે છે ને ઘણા લોકો વસ્તુનો વપરાશ કરતા નથી ખેલા કેટલાક લોકો વસ્તુનો વપરાશ કરે છે ને કેટલાક લોકો વસ્તુનો વપરાશ કરી શકતા નથી દાખલા તરીકે એસી છે તો ઘણા લોકો એસીનો વપરાશ સમાજમાં કરે છે ને ઘણા લોકો એસીનો વપરાશ કરતા નથી રેડ કે વસ્તુના વપરાશની બાબતમાં સમાજમાં કેટલા પ્રકારના લોકો વસે છે બે પ્રકારના ઘણા લોકોનો વપરાશ કરે છે ને ઘણા લોકોનો વપરાશ કરતા નથી એસીનું આપણે ઉદાહરણ લીધું ઘણા લોકો એસી વાપરે છે ઘણા લોકો એસી વાપરતા નથી હવે જો એસીની કિંમત ઘટી જાય વસ્તુની કિંમતમાં શું થઈ જાય ઘટાડો થઈ જાય તો જે લોકો એનો વપરાશ કરતા હોય એવા વ્યક્તિ વસ્તુની માંગમાં શું કરી દે વધારો ખાલી હોલમાં એસી મૂકવો એસીની કિંમત પચીસ હજાર હોય ઘટીને દસ હજાર રૂપિયા થઈ જાય તો બેડરૂમમાં એસી મૂકી દે રેડી એટલે કે વસ્તુની કિંમતમાં ઘટાડો થઈ ગયો તો જે વ્યક્તિ એનો શું કરતા હતા વપરાશ કરતા હતા એ લોકો પણ એની માંગમાં શું કરી દે વધારો એસી પચીસ હજારનું મળતો હોય દસ હજારમાં મળવા માંડ્યું ખાલી હોલમાં મૂક્યું હતું હવે બેડરૂમમાં મૂકી દઈએ અને કિંમત ઘટાડાથી જે મધ્યમ વર્ગના કે ગરીબ વ્યક્તિ છે એની વસ્તુ ખરીદવાની ક્ષમતામાં શું થાય વધારો કે ભાઈ આપણે એસી લઈએ કે આપણે ભલે ને બે એસી ન લઈએ કે એક એસી લેહો હોલમાં મૂકશું તો એવા લોકો પણ વસ્તુનો શું શરૂ કરી દેશે વપરાશ શરૂ કરી દેતા જોવા મળે છે એ લોકો એસીની માંગ કરશે શું કામ એસીની માંગ કરી કારણ કે કિંમતમાં શું થઈ ગયો ઘટાડો કિંમત ઘટી તો માંગમાં શું થઈ જાય વધારો રેડી એટલે કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ આવ્યો વ્યસ્ત સંબંધ દેડી આમ વસ્તુના કિંમતના ઘટાડાની અસર એ સમાજના દરેક વ્યક્તિ પર જોવા મળે છે પાછી કેવી દિશાની હોય છે વિરુદ્ધ દિશાની કિંમત ઘટી ગઈ તો માંગમાં શું થઈ જાય વધારો પચીસ હજારનું એસી મળતો હોય પચાસ હજારમાં થઈ જાય તો કિંમત વધી ગઈ તો માંગમાં શું થઈ જાય ઘટાડો એટલે વિરુદ્ધ દિશામાં થતી જોવા મળે છે આથી કહી શકાય કે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચે કેવો સંબંધ વ્યસ્ત સંબંધ જોવા મળે છે ક્યાં લઈ વિદ્યાર્થી મિત્રો વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ સાથી છે સમજાવો કે વસ્તુના વપરાશની બાબતમાં સમાજમાં કેટલા પ્રકારના લોકો રહે છે બે પ્રકારના કેટલાક લોકો વસ્તુનો વપરાશ કરે છે અને કેટલાક લોકો વસ્તુનો વપરાશ કરતા નથી જો વસ્તુની કિંમત કેવી થાય ઘટે તો જે લોકો વપરાશ કરતા હતા એની માંગમાં શું કરશે વધારો અને કિંમત ઘટાડાથી ગરીબ વ્યક્તિની વસ્તુ ખરીદવા માટેની ક્ષમતા કેવી થાય છે ઊભી થાય છે કા તો ક્ષમતામાં વધારો થતો જોવા મળે છે તેથી આ લોકો પણ વસ્તુનો શું કરી દે છે વપરાશ શરૂ કરી દે છે આમ કિંમત ઘટાડાની અસર દરેક વ્યક્તિ પર જોવા મળે છે અને કેવી દિશાની હોય છે વિરુદ્ધ દિશાની જોવા મળે છે જેથી કહી શકાય કે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચે કેવો સંબંધ વ્યસ્ત સંબંધ જોવા મળે છે ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ચેપ્ટર નંબર ત્રણ માંગ પૂર્ણ કરીએ છીએ